સવાલોના ઘેરામાં. આરટીઆઈમાં ચોંકાવનારા ખુલાસા. 48 કરોડનો મળશે હિસાબ. વડોદરા મહાનગરપાલિકા ફરી સવાલોના ઘેરામાં સપડાઈ છે. એક આરટીઆઈ એક્ટિવિસ્ટે પ્રશાસન દ્વારા આપવામાં આવતી છેલ્લા 10 વર્ષની તસલમાત રકમનો ખુલાસો આરટીઆઈ કરી મંગાવ્યો હતો, જેમાં 48 કરોડથી પણ વધારાની તસલમાત રકમ જુદા જુદા વિભાગને આપવામાં આવી હોવા છતાં તેનો કોઈ હિસાબ હિસાબી શાખાને આપવામાં ન આવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો આરટીઆઈમાં થયો છે. હિસાબમાં આવ્યું છે કે 49 કરોડ જેટલી માતબર રકમનો જમા કે ઉધારનો હિસાબ હિસાબી શાખામાં નથી આવ્યો. હિસાબી શાખા દ્વારા વારંવાર કમિશનરને પણ જાણ કરવામાં આવે છે, પરંતુ કમિશનર દ્વારા પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. બીજી બાજુ નિયમ છે કે 3 મહિનાની અંદર જો આ હિસાબ આપવામાં ના આવે તો આ તમામ અધિકારીઓ જે પણ હોય એની સામે પગલાં લેવામાં આવે છે. પગલાં તરીકે કે એમનો પગાર રોકવામાં આવે છે અને જ્યારે હિસાબ જમા કરે ત્યારબાદ જ પગાર આપવામાં આવે છે. પરંતુ કહી શકાય કે કમિશનર સાહેબ પણ ક્યાંક આમાં કાચા કે ઊણા ઉતર્યા છે. એક તરફ આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રશાસનના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવી રહ્યા છે, તો બીજી તરફ હિસાબનિશ શાખાના ચીફનું પણ માનવું છે કે કરોડો રૂપિયાની તસલમાત રકમનો હિસાબ મળવાનો બાકી છે. તો શહેરના મેયર પણ રહી રહીને હવે આ દિશામાં એક્શન લેવાની તૈયારી દર્શાવી રહ્યા છે. વાત સાચી છે કે 3 મહિનામાં જમા ખર્ચ થવું જોઈએ, પણ એ બહુ જૂનો એ સર્ક્યુલર છે. આજે ધારો કે અમે રેલવેને એડવાન્સ આપીએ છીએ, રેલવે જ્યારે બ્રિજની કામગીરી કરે એને જે એડવાન્સ આપીએ તો રેલવેની કામગીરી 1 કે 2-3 વર્ષમાં પૂરી થતી હોય છે. જ્યારે એનું બિલ આવે ત્યારે અમારે જમા ખર્ચ કરી શકીએ. એટલે દરેક કિસ્સામાં તો અમે એવું નહીં કરીએ, હા, પણ કેટલાક કિસ્સામાં જ્યાં લાગે કે આમાં અમે કરવું તો ફોર્સફુલી કરીએ બી છે. દર 3 મહિને લેટર બી લખીએ છીએ અને આ બધા પૈસા ફૂલી એકાઉન્ટેડ છે અમારા બજેટમાં, તસલમાત ફંડમાં બધા હિસાબો છે જ. દરેક વિભાગને કંઈક થોડા કામની જરૂર હોય તો એ લોકો એડવાન્સ, તસલમાત એટલે એડવાન્સ લેતા હોય છે, એ પ્રમાણે લઈને એમણે કામગીરી કરી હોય. હવે એ એડવાન્સ એમણે લીધા, કયા કામ માટે લીધા અને શું, એ પણ આપણી પાસે આખું લિસ્ટ હોય, પરંતુ કદાચ એમણે હિસાબી શાખાને જાણ ન કરી હોય કે ભાઈ આમાં વપરાય છે કે કેવી રીતે વપરાય છે, તો આપણે કહી દઈશું દરેક ડિપાર્ટમેન્ટમાં એક પરિપત્ર જ કરાવી દઈશું કે ભાઈ જે તમે તસલમાત લીધી હતી અને એનો ક્યાં ઉપયોગ કર્યો અને શું છે એની જાણ કરો. જાગૃત નાગરિકની સતર્કતાને કારણે હાલ તો પ્રશાસનની કામગીરીનો સાચો ચિતાર આરટીઆઈમાં ફલિત થયો છે. ત્યારે જોવું એ રહ્યું કે 48 કરોડના નાણાકીય વ્યવહારોના સાચા હિસાબની એન્ટ્રી કોર્પોરેશનના ચોપડે નોંધાય છે કે નહીં. જપ્તવ્ય યાજ્ઞિક, TV9 વડોદરા. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.